2020 ની ગુલબાંગો ફેંકતા માનની મુખ્યમંત્રી શ્રી કેટલાય મહિનાથી વાતો કર્યા પછી ખેડૂતોને હજુ પાક નુકસાનીનું વળતર ચૂકવી શક્યા નથી, પરાણે પ્રીમિયમ વસૂલ્યા પછી 100% વીમો ચૂકવી શક્યા નથી, ગુજરાતની બધી સરહદે ખેડૂતોના દેવા માફ થયા પણ ગુજરાતના ખેડૂતોએ શું ગુનો કર્યો છે કે એના 100% દેવા માફ કરી શક્યા નથી, આજ ગુજરાતની મહિલાઓને કુપોષણથી બચાવી શક્યા નથી, ગુજરાતના બાળકોને માની ગોદમાં મરતા અટકાવી શક્યા નથી, ગુજરાતના યુવાનો એના અધિકારનો અવાજ ઉઠાવે તો એને આંદોલનનો અધિકાર આપી શક્યા નથી, અસંમતિના અધિકાર ઉપર ક્યાંય સરકારી છત્રછાયા નીચે ભારતીય જનતા પાર્ટીના પાળેલા ગુંડાઓ દ્વારા હુમલા કરવામાં આવે તો એને નશ્યત કરી શક્યા નથી. ગુજરાત જે ગાંધી અને સરદારનું ગુજરાત છે, દેશનું ગ્રોથ એન્જિન એવું ગુજરાત, ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાત, આજ નોટબંધી અને જીએસટીની ઝંઝટે આ ગુજરાતમાં કેટલાય નાના અને મધ્યમ કદના કારખાના, ફેક્ટરી અને ઉદ્યોગોને તાળા માર્યા છે, દરરોજ ગુજરાતના યુવાનોની નોકરીઓ છીનવાય છે અને બેરોજગારીના ભારથી માનની મુખ્યમંત્રી શ્રી યુવાનોને બચાવી શક્યા નથી. આજ મંદીની મોકાણ છે, બેરોજગારીનો ભાર છે અને ઉપર જતા મોંઘવારીના મારથી ગૃહિણીઓનું બજેટ ખોરંબે પડ્યું છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ, પેટ્રોલ અને ડીઝલના એક સમાન ભાવ, ઘરેલું ગેસની કિંમતોમાં દિન પ્રતિદિન થતો વધારો, જીવન જરૂરિયાતની વસ્તુઓ સહિત મોંઘવારીના મારથી ગુજરાતની ગૃહિણી તસ્ત છે ત્યારે એને મોંઘવારીના મારથી બચાવવામાં માનની મુખ્યમંત્રી શ્રી નિષ્ફળ ગયા છે ત્યારે હું વિનંતી કરું માનની મુખ્યમંત્રી શ્રીને કે તમે આ મુદ્દાઓને લઈ ચાલો આપણે 2020 શરૂ કરીએ, દરેક દિવસે એક મુદ્દાની ચર્ચા કરીએ. રચનાત્મક વિપક્ષ તરીકે વિરોધ પક્ષની જે રજૂઆતો છે, જે સૂચનો છે એનો સ્વીકાર કરો. અમે બોલિંગ કરશું, તમે બેટિંગ કરો, પણ આ સમસ્યાઓમાંથી મારા ગુજરાતના જનજનને મુક્ત કરાવો એવી અપેક્ષા રાખું.